ય સાક્ષાત ધર્માનંદન ભુવી ભૂત હરત્યંત અસ્તમસ્તમ યુવાંશુમાન ઈષ્ટદેવ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ કલાકુંજ અને મિશનમાં બિરાજમાન એવા વાલાવાલા ઘનિશ્યામ મહારાજ વાલા ભક્તો પૂજ્ય અત્યારના વક્તા મારા મોટા ગુરુ એવા નીલકંઠચરણદાસ સ્વામી એમ દ્વિતીય ભક્તા હરિપ્રકાશ સ્વામી ધામધામથી પધારેલા સંતો પવિત્ર સ્વામી અધિક સંતો અને વાલા ભક્તો અને જય સ્વામિનારાયણ વાલા ભક્તો મંદિર થયું એના જોત જોતામાં પચીસ વર્ષ થઈ ગયા અને વર્ષનો આ ઉત્સવ એટલે રજત જયંતિ મહોત્સવ કેવા ભગવાન ઘનશ્યામ મહારાજ પધરાવેલા છે બેય મૂર્તિઓ એટલી બધી આહલાદક છે કે દર્શન કિરા જ કરીએ એ ઘનશ્યામ મહારાજના પચીસ વર્ષ પૂરા થયા હોય અને એ નિમિત્તે જ્યારે આજે ઉત્સવ એમાં ભગવાનનું જે હૃદય કહેવાય એવી ભક્ત ચિંતામણીની કથા અને શ્રીમદ્ ભાગવત મહારાજ આઠ આઠ શાસ્ત્રમાં ભાગવત પુરાણ પણ નામ લખેલું છે અને એમાં એ સ્કંદ ને પંચમસ્કંદ મહારાજ કે અમારું ભક્તિશાસ્ત્ર છે યોગશાસ્ત્ર છે એટલે વાળા ભક્તો ઉત્સવ ઉત્સવ એટલે ઉત્સવમાં આનંદ હોય એ ભગવાનનું અનુસંધાન રહે એ મોટો ઉત્સવ ઉત્સવની અંદર કંઈક આપને યાદ રહી જાય અને અંતકાળે આમાંથી કાંઈ પણ સ્મૃતિ થઈ આવે તો એની યોગ્ય કરીને ભગવાન સાંભળી આવે તો જીવનું કલ્યાણ થાય આ મનુષ્ય દેહ મળ્યા પછી કરવાનું એ જ છે કે મહાત્મ્ય જ્ઞાને સહિત એકાંતિકી નિષ્કામ ભક્તિ આપણા હૃદયમાં આવે એ ખરેખર કરવાનું છે ભગવાનની શરણાગતિ અને મહાત્મ્ય જ્ઞાનયુક્ત એકાંતિકી નિષ્કામ ભક્તિ નિરંતર હૃદયમાં રહે એ હેતુ હોય છે મોટા સંતોનો ઉત્સવમાં ભગવાનની અખંડ સ્મૃતિ રાખવી એ જ ઉત્સવનો આહાર્દ હોય છે એટલે આમાં જે જે કથામાં શબ્દો આવે એને અંતરમાં ઉતારી અને આપણે હૃદયસ્થ કરીએ તો ઉત્સવ સાચો બાકી તો ખાધું પીધું રાજ કર્યું માટે વાલા ભક્તો સતત સ્મરણ કિરા કરું ભગવાનનું નામ સ્મરણ કિરા કરું કારણ કે બે કામ થાય ભગવાનની કથાએ સંભળાય અને ભગવાનનું સ્મરણ પણ ક્યાં કરે એટલે આપણો સમય ફેલ ન જાય સમજ્યા જેટલું ભગવાનનું સ્મરણ થાય એટલા ભગવાન આપણી પર રાજી થાય ભગવાન કે તું મારા નામમાં તો હું તારા કામમાં પણ તું તારા કામમાં તો હું મારા ધામમાં તું કોટ તો હું લાઈટ એટલે આ ઉત્સવનો હાર્દ એ જ હોય છે કે ભગવાનનું સતત અનુસંધાન રહ્યા કરે ભગવાનની મૂર્તિ અતિ રમણીય ચિંતવા કરીએ જેમ વંધુના પદ ગાયા અને પ્રેમાનંદ સ્વામી એટલે મહારાજ કે આવા સાધુને સાષ્ટા ઉઠીને સાષ્ટાંગ દંડપત પ્રણામ કરીએ કારણ કે આવી રીતનું અખંડ ચિંતવન થવું એ કંઈ થોડી વાત નથી માટે આ ઉત્સવની અંદર સતત એ અનુસંધાન રાખ્યા કરવું કે આપણા હૃદયમાં સતત ભગવાનનું સ્મરણ થયા કરે ભગવાનની સરસ માનસી પૂજા થાય એટલે અત્યારે ઉનાળામાં અત્યારે જે આપણે રોઢાની માનસી પૂજા કરવી કેટલી મસ્ત માનસી પૂજા થાય બોલો હે ભગવાનને અત્યારે નવરાવી સરસ મજાનું ચંદન ચરસીએ અને ભગવાનને ત્યાર પછી આછા વસ્ત્ર ધારણ કરાવી અને મોગરાના પુષ્પોથી ભગવાનને વાઘા બનાવી પહેરાવી હિંડોળે ઝુલાવી સરસ મજાના અત્યારે કેરી હોય ટેટી તરબૂચ હારા હારા ફ્રૂટ ભગવાનને ધરાવી સારા પ્રકારના જ્યુસ સારા આઈસ્ક્રીમ આ તે બધું ભગવાનને ભાવ કરી અને એ માનસી પૂજા કરી તો આપણને એમ લાગે અક્ષરધામમાં બેઠા હોય એવું સુખ આવે માટે પાંચે પાંચ માનસી પૂજા એનો લાભ લઈ ભગવાનનું ચિંતન કિરા કરી એ જ મોટો લાભ છે મહારાજ કે મરી તો સર્વેને જાવું છે પણ આવી રીતે ભક્તિ કરવી એ જ મોટો જીવવાનો લાભ છે ભક્તિ વિના છૂટકો નથી સમજા મહારાજ કે વજ્રની પૃથ્વી હોય એમાં વજ્રની ખીલી ચોડી હોય તો કોઈની ઉખાડી ઉખડે ને એમ જેનું મન ભગવાનના ચરણમાં દ્રઢ થયું એને મરીન ધામમાં જવું એવું નથી સત્યધા સત્ય દેહ ભગવાનના ધામને પામી રહ્યો છે યો બધું વચનાઉમાં જ્યાં જ્યાં વાંચો અહીંયા એ જ વાત આવે છે સમજ્યા ભગવાનનું ચિંતવન કિરા કરો બસ એટલે કથાના માધ્યમથી કે તમે કેસ ટૂંક જે કાંઈ ટીવીના માધ્યમથી કોઈ પણ પ્રકારે કરીને કથા સાંભળતા સાંભળતા ભગવાનનું ચિંતવન થાય એ ખરેખર ઉત્સવ થયો ગણાય માટેવાલા ભક્તો ભગવાનના ચરિત્ર વાગવેળા કરવી મહારાજ કે ભગવાનના મધ્યના પાંત્રીસમાં ઓચરોમાં મહારાજ કે કે ચાર વાતનો ચાર વાતમાં જીવનું કલ્યાણ છે એક તો ભગવાનનું નામ સ્મરણ કરવું બીજા ભગવાનના લીલા ચરિત્ર ગાવવાને સાંભળવા ત્રીજું ઉપાસના દ્રઢ કરવી અને ચોથું પોતપોતાના ધર્મમાં રહેવું આ ચાર વાતમાં જીવનું કલ્યાણ છે માટે ભગવાનના લીલા ચરિત્ર એમાં જેવું સુખ છે એમાં જેવી શાંતિ છે એવી ક્યાંય શાંતિ મળતી નથી સંતો એટલો દાખલો કરી આવું સરસ મજાનો આ ડોમ નાખી શા માટે કેવળને કેવળ બસ ભગવાનના ચરિત્ર આપણને સાંભળવા મળે અને એ વાગોળીએ એટલા માટે આ દાખલો યજમાન પરિવારોએ જે કંઈ લાભ લીધો હોય એનું કારણ એટલું જ હાર્દ હોય છે કે આપણને બેઠા બેઠો આપણને લાભ મળે અને ભગવાનની કથા મહારાજ કે અમને તો ભગવાનનું ધ્યાન કીર્તન કથા એમાં કોઈ કાળે મનની તૃપ્તિ જ થતી નથી તમારે પણ એમ જ કરવું એવું મહારાજે આપણને આજ્ઞા કરી એમાં ક્યારે આપણને તૃપ્તિ થવી જોઈએ નહીં સતત એ ભગવાનનું ચિંતન અને ગોપાળાન સ્વામી કે ભગવાનનો જપ કરવો જપ કરતાં થાકી એટલે ધ્યાન કરવું ધ્યાન કરતાં થાકીએ એટલે જપ કરવો આમ જે કરે છે એને શીઘ્ર ભગવાન દર્શન આપે છે અને ગુણાતીતાનંદ સ્વામી કે જ્યાંથી શ્વાસ ઉઠે છે ત્યાં બે મહિના વૃત્તિ રાખીને જો ભજન કરે ને તો વૃત્તિ બહાર કાઢવી કઠણ પડે આટલું બધો ભજનનો પ્રતાપ છે માટે ભજન અને ભોજન તો જાતે જ કરવું પડે માટે સતત હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા સર્વક્રિયામાં સ્વામિનારાયણ 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 ભજન કરવું યો ગુણાતીતાનંદી કે આ ભજન તો એવું છે ને કાળા નાગનું ઝેર ઓછું થઈ જાય વિષય ઉડી જાય દેહ સત્તા બ્રહ્મરૂપ થઈ જવાય એટલો બધો ભજનનો પ્રતાપ છે માટે કરી કરી અને બસ ભગવાનમાં મન રહ્યા કરે આટલું કરવાનું છે સમજ્યા એક પળ પણ જો ભગવાનના સ્વરૂપમાં મન રહે ને તો ભાઈ એવું સુખ આવે કે ભગવાનના એક રોમમાં એવું સુખ છે અનંત કોટી બ્રહ્માંડના વિષયને વારી ફેરી નાખી દઈએ એક ક્ષણ દર્શન કર્યું જાણે કે હજારો વર્ષ સુધી આપણે દર્શનનો લુ લાભ લીધો હોય એવું ભગવાનનું સ્વરૂપ છે રમણીય એ મૂર્તિનું અનુસંધાન રહ્યા કરે ભગવાનનું ભજન થાય એથી મેં મોટો બીજો કોઈ લાભ નથી સમજ્યા મારી તો સર્વેને જ આવું છે પણ ભગવાનનું આવું ભજન થાય એ જ મોટો લાભ છે તો વાળ ભક્તો કથા વાર્તાનો લાભ લઈ આ પૂજ્ય સંતો કેટલો દાખલો કરે છે વિચાર તો કરો હવે વ્યાખ્યાન માળાના વક્તા પધારી ચૂક્યા છે આવી જાય ને હા તો વાલા ભક્તો એમની વાટે હતી એટલે કીધું આપણે ઘણી લાભ આપી તો વાલા ભક્તો સરદાર નિવાસી મુક્ત મુક્ત સ્વરૂપ સ્વામી આપણે લઈએ એટલું કહીને હું વિરમુ છું સજાન સ્વામી મહારાજ સરદાર તાલીવાદન થી પૂજ્ય ત્યાગ સ્વરૂપ સ્વામીને વધાવી લઈએ સ્વામી કહે કે વ્યાખ્યાન માળાના